વિરામ પછી સ્વાગત. ગ્રામીણ મહિલાઓને ચૂલાના ધુમાડામાંથી મુક્તિ મળે અને ઘરે ઘરે એલપીજી ગેસના કનેક્શન પહોંચે તેવા હેતુથી કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના શરૂ કરી. મોટા ઉપાડે શરૂ કરાયેલી આ યોજનાનું જાણે કે બાળ મરણ થયું હોય તેવો ઘાટ છે. પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં આ યોજના ગામના લોકો માટે જ સમસ્યાનું કારણ બની છે. ત્યારે શું કહેવું છે એના લોકોનું, આવો સાંભળીએ. આજે આપણે ઉપસ્થિત છીએ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં અને આપણી સાથે ઉપસ્થિત છે આ નાટાપુર તેમજ ખાબડા ગામના રહીશો. અહીંના જે સ્થાનિકો છે તેમની પાસેથી જાણીશું કે સરકારની જે મહત્વાકાંક્ષી યોજના જે છે ઉજ્જવલા યોજના, તેનો આ ગ્રામજનોને લાભ મળ્યો છે કે કેમ. અહીંના સ્થાનિક શું કહેશો, તમને ખ્યાલ છે ખરો આવી કોઈ યોજના તમારા ગામમાં છે કે મળ્યો છે તમને લાભ? મને નહીં મળ્યો સાહેબ. જે ગેસ સુવિધા જે સરકારશ્રીની નિમણૂક સમક્ષ બધાને મળી ગયો છે, મને નથી મળ્યો. એમાં મેં પૂછ્યું તાલુકામાં કે અમારા સરકારી દુકાન પર જઈને કે મને કેરોસીન મળવાનું કેમ બંધ થઈ ગયું, તો કે તમારે એમ કે ગેસ આવી ગયો. મેં કહ્યું સાહેબ ગેસ મળ્યો નથી. તો મેં કીધું કયા કારણોસર ગેસ નહીં મળ્યો, તો કે તમારા જે બે છોકરાના નામ જે છે એમાં આધાર કાર્ડ લિંક નહીં થયા નંબરો. તો મેં કીધું હવે શું કરવું પડે, તો કે તમારે લિંક કરાવવું પડે. તો લિંક કરાવવા માટે મારે મામલતદારીમાં જવું પડે, એમાં 3 દિવસ લાગી ગયો. 3 દિવસ પછી એમાં રજા હતી તો લિંક થયું નહીં, તો મને હવે કેમ કે ગેસ નહીં મળે એવું કહે. ટેકનિકલ કારણો સર અમુકને આ યોજનાનો લાભ નથી મળ્યો. અન્ય એક સ્થાનિક છે, શું કહેશો તમને આ ગેસનો બોટલ મળ્યો છે? હા સાહેબ, મને ગેસનો બોટલ મળ્યો છે, પણ 2.5 મહિનાથી ગેસ મળી ગયો છે, પણ હવે પૂરો થઈ ગયો છે. પછી હવે કઈ જગ્યાએ ભરાવવો, કઈ રીતે ભરાવવો, એ અમને માહિતી નથી. ગેસનો બોટલ તો મળ્યો છે, પરંતુ કેવી રીતે તેને રિફિલ કરાવવો ખલાસ થયા પછી ખ્યાલ નથી. અન્ય એક સ્થાનિક છે, શું કહેશો કાકા તમને આ ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો? નથી મળ્યો સાહેબ, બોટલ નથી મળ્યો. ફોર્મ ભર્યું છે પણ હજુ બોટલ મળ્યું નથી. અત્યારે કેવી રીતે જમવાનું ને બધું? હવે લાકડાથી બનાવ્યું છે. કેરોસીન તો બીપીએલ નંબર છે એટલે હમણાં હાલમાં અમને કેરોસીન મળે છે. સરકારની જે યોજના હતી કે ધુમાડા રહિત આ જે છે તે ઉજ્જવલા યોજના છે, શું કહેશો તમને મળ્યો છે ખરો બોટલ? ના, અમે ફોર્મ ભર્યું છે સાહેબ, પણ હજુ કંઈ બોટલ મળ્યો નથી અને કેરોસીન પણ મળતું નથી, અને અમે લાકડા ઉપર ખાવાનું બનાવીએ છીએ. ગામમાં મોટા ભાગના લોકોને જે છે તે લાભ જ નથી મળ્યો, અથવા તો કોકને મળ્યો છે તો કેવી રીતે તેને રિફિલ કરાવવું તે પણ ખ્યાલ નથી. મહિલાઓ છે, શું કહેશો તમને ગેસનો બોટલ મળ્યો? ના, નહીં મળ્યો. અમે લાકડાથી બનાવી ખાઈએ છીએ, બોટલ અમુ નથી મળ્યો. ફોર્મ બમ ભરી? ના, નહીં ભરી ફોર્મ. અન્ય એક મહિલાઓ છે, તેમણે શું કહેશો તમને બોટલ મળ્યો? ના, નથી મળ્યો. થી મળ્યો બોટલ, લાકડેથી રૂંધી ખાવ છો. તો ચોક્કસથી જે સરકારની મહત્વાકાંક્ષી યોજના હતી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, તેનો લાભ આ સ્થાનિકોને મળ્યો નથી, અને જેને મળ્યો છે તેઓને હવે આ જે બોટલ છે તેને રિફિલ કેવી રીતે કરાવવો, ક્યાંથી કરાવવો તે અંગેની પણ યોગ્ય માહિતી નથી. ત્યારે પંચમહાલ જિલ્લાની જો વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના સરકારી આંકડા પ્રમાણે પંચમહાલ જિલ્લામાં 72,000 લોકોને આ સરકારી યોજનાનો લાભ આપવામાં આવ્યો છે, પરંતુ તે લાભ લીધા બાદ તેને રિફિલ કરવા માટે માત્ર 2800 જ જે લાભાર્થીઓ છે તેઓએ અરજી કરી છે અથવા તો રિફિલ લેવા માટેનું બુકિંગ કરાવ્યું છે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે જે આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જેને બોટલ મળ્યા છે તેઓ નવો બોટલ કેવી રીતે લેવો અને ક્યાંથી લેવો તે અંગે પણ ઓછા માહિતગાર છે. ત્યારે સરકાર દ્વારા આ અંગે યોગ્ય માહિતી આ લોકો સુધી પહોંચાડવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે. નિકુંજ પટેલ, TV9, પંચમહાલ.